નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા સાચા છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં હું આજના કરંટ અફેરનો જે પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે કરેલી તૈયારીની સમીક્ષા કરવા માટે કોની આગેવાનીમાં ચૂંટણી પંચની ટોચની ગુજરાત અચ્છા ટોચની ટુકડી અહીંયા રહી ગયું છે ટોચની ટુકડી ગુજરાત આવી છે તો સાચો જવાબ શું આવશે સાચો જવાબ આવશે કુમાર તમને ખબર હોવું જોઈએ મિત્રો કે કુમાર છે એ હાલમાં આપણા ગુજરાત આપણા ગુજરાત નહીં પરંતુ ભારતના એટલે આપણું જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ને એના મુખ્ય ચૂંટણી ચૂંટણી કમિશનર છે આપણા ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર તમને પૂછે તો એમનું નામ શું છે કુમાર ઓપ્શન એ છે યુ યુ લલિત જેવો આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે ઓગણપચાસમાં નંબરના કુમાર પચીસમાં નંબરના છે મુકુલ રોહતગી જે છે એમણે કોણ છે આપણા એટર્ની જનરલ છે એ પણ યાદ રાખજો તો ચર્ચા કરી લઈએ શું છે એક્ઝેક્ટલી તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારની આગેવાનીમાં ચૂંટણી પંચની ટોચની ટુકડી ગુજરાત આવી પહોંચી છે જે વિધાનસભાની આગામી ચૂંટણી માટે તંત્રએ શરૂ કરેલ તૈયારીની સમીક્ષા કરશે અને ગુજરાત પ્રવાસના પહેલા દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા પોલીસ વડા અને પોલીસ દળના રેન્જ આઈજી તથા ડીઆઈજી સાથે બેઠક કરી હતી રાજકીય પક્ષ સાથે પણ બેઠક કરવાની શરૂઆત ભારતીય જનતા પક્ષથી થઈ હતી અને ક્રમશઃ બધા રાજકીય પક્ષ અને આગેવાનોને મળવાનું પણ ચૂંટણી પંચે ગોઠવ્યું હતું આ ઉપરાંત ઈવીએમ ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન એના દ્વારા મતદાન અને વીવી પેટમાં જોવા મળતો સમય વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ રેલ એવું કહેવાનું ફૂલ ફોર્મ તો એ સમયને ધ્યાનમાં લઈને મતદાનનો સમય નક્કી કરવા જેવા મુદ્દાઓ અંગે પણ સમગ્ર ચૂંટણી પંચ તંત્ર સાથે ચર્ચા કરે એવી અપેક્ષા છે ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં તમને ખબર જ છે એક પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ પચીસમી જાન્યુઆરી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે અને આપણા ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ છે જે કઈ ચૂંટણી જિલ્લા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી માટે જવાબદાર છે તમારા માટે પ્રશ્ન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે ચીફ ઇલેક્ટ્ર ઓફિસર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ હડકવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે આજનો દિવસ એટલે અઠ્યાવીસમી સપ્ટેમ્બર છે એને વર્લ્ડ રેબીઝ ડે તરીકે મનાવવામાં આવે છે તો માનવીઓ અને પ્રાણીઓ પર હડકવાની અસર વિશે જાગૃતિ લાવવા માટે અને આ જે રોગ છે એને કેવી રીતે અટકાવવો એ અંગે માહિતી અને સલાહ આપવા માટે હડકવાને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવા માટે અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકદા હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા ભારતની અંદર પ્રથમ હડકવા ફ્રી રાજ્ય કયું બન્યું છે રેબીઝ ફ્રી સ્ટેટ ઓફ ઇન્ડિયા હવે આ જે દિવસ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર એ દિવસની વાત કરીએ તો આ દિવસ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી અને માઇક્રોબાયોલોજીસ્ટ લુઈ પાશ્વરની પુણ્યતિથિ છે જેમણે પ્રથમ હડકવાની રસી વિકસાવી હતી બે હજાર બાવીસની વર્લ્ડ રેબીઝ ડેની થીમ છે રેબીઝ વોન હેલ્થ ઝીરો ડેથ શું છે રેબીઝ વોન હેલ્થ ઝીરો ડેથ આ ઉપરાંત મિત્રો બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે આજે મનાવવામાં આવે છે યુનિવર્સલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ડે સામાન્ય રીતે એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ડે પણ કહેવાય છે બરાબર અઠ્યાવીસમી સપ્ટેમ્બરે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે માહિતીની સાર્વત્રિક પહોંચનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને તંદુરસ્ત અને સમાવિષ્ટ જ્ઞાન સમાજો માટે માહિતી મેળવવાનો પ્રાપ્ત કરવાનો અને આપવાનો અધિકાર છે જે રીતના હું તમને માહિતી શેર કરી રહ્યો છું ને બીજી વસ્તુ માહિતીની વાત થઈ છે તો ઇન્ફોર્મેશન તો તમને ખબર છે કે આપણા માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે કેન્દ્રીય તો અનુરાગ ઠાકુર એ પણ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી પરીક્ષા માટે સો ટકા પૂછાય એવો તાજેતરમાં કોને વર્ષ બે હજાર વીસ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો જવાબ રહેશે આશા પારેખ આમ ગુજરાતી કહી શકીએ અને આપણા હિન્દી સિનેમાના તેઓ અભિનેત્રી છે અને એમને બે હજાર વીસના વર્ષ માટે સાહેબ ફાળકે એવોર્ડ જે આપણા ભારતનો સર્વોચ્ચ સન્માન છે સર્વોચ્ચ એવોર્ડ છે સિનેમા ક્ષેત્રનો એ આપવામાં આવશે તો યાદ રાખજો તો પીડ અભિનેત્રી આશા પારેખને બે હજાર વીસ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે એવું કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું છે દિલ દે કે દેખ દિલ દે કે દેખો કટી પતંગ ત્રિસરી મંજરીલ તિસરી મંજિલ કારવા આવી બધી ફિલ્મો એમણે કરી છે ઓગણસી વર્ષની એજ છે અને સૌથી પ્રભાવશાળી અભિનેત્રી માનવામાં આવે છે ગયા વર્ષે બે હજાર ઓગણીસમાં રજનીકાંતને સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રચાયેલી સંસ્થા એનએફએફ ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ઇવેન્ટ દરમિયાન વાર્ષિક ધોરણે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતાઓને આ માન્યતા આપવામાં આવે છે અને સાહેબ ફાળકે એવોર્ડ સિનેમાનો ભારતમાં સૌથી સર્વોચ્ચ સન્માન છે તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા શું ભણ્યા હતા આપણે એવું ભણ્યા હતા કે ઓસ્કર બે હજાર ત્રેવીસમાં ભારત તરફથી જે મોકલવામાં આવેલી સત્તાવાર ફિલ્મ છે એનું નામ છે છેલ્લો શો ગુજરાતી ફિલ્મ આ યાદ રાખજો અને તમારા માટે પ્રશ્ન પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો કમેન્ટ બોક્સમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેર કરવાનું ચાલુ રાખે મારો ગોલ છે કે ગુજરાતના દરેક મિત્રોને દરેક મિત્રો જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના સુધી કરંટ અફેર બિલકુલ ફ્રીમાં પહોંચાડવાનું છે અને એ જ હું કરતો આવ્યો છું ફ્રીમાં તમને આની પીડીએફ પણ મળશે ડેલી કરંટ અફેરની આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આપણી યુટ્યુબ ચેનલમાં જે અત્યારે સબસ્ક્રાઈબર મિત્રો પંચાવન હજાર છે પંચાવન હજાર એને આપણે એક લાખ સુધી લઈ જવાનું છે તમારો સાથ અને સહકાર જોઈશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બંને ચેનલને નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વર્ચ્યુઅલ કોન્ફરન્સ સિમ્ફન આપણા ડોનર મંત્રી એટલે કે ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિજિયન પ્રવાસન મંત્રી અને સંસ્કૃતિ મંત્રી છે અને કેન્દ્રીય છે પાછા જી કિશન રેડ્ડી એમણે બે દિવસીય વર્ચ્યુઅલ કોન્ફરન્સ સિમ્ફનનો પ્રારંભ કર્યો વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા અને સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ આ વર્ચ્યુઅલ કોન્ફરન્સ સિમ્ફોનનું આયોજન કરવામાં આવ્યું છે તમારા માટે પ્રશ્ન આપણા ગુજરાતના સંસ્કૃતિ મંત્રી કોણ છે આ તો કેન્દ્રના છે ને આ બે દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ ઉત્તર પૂર્વ ભારતની અન્વેષિત સુંદરતા પ્રદર્શિત કરવા અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે મેપ બનાવવા માટેનો છે તો યાદ રાખજો ઓકે ત્યારબાદનું ક્વેશ્ચન તાજેતરમાં કોના દ્વારા ઓપરેશન મેઘચક્ર હાથ ધરવામાં આવ્યું છે તો જવાબ રહેશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ કોના દ્વારા સીબીઆઈ ઓકે જો તમને બધાના ફૂલ ફોર્મ કહી દઉં અહીંયા આવશે રેલવે પ્રોટેક્શન ફોર્સ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સેન્ટ્રલ રેપિડ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ આ બધી ફોર્સિસ છે બરાબર આ યાદ રાખજો તો સીબીઆઈ છે એણે વીસ રાજ્યોમાં છપ્પન સ્થળોએ ઓનલાઈન બાળ જાતીય શોષણ વિરુદ્ધ ઓપરેશન મેઘચક્ર શરૂ કર્યું છે સીબીઆઈએ ન્યૂઝીલેન્ડના ઇન્ટરપોલના યુનિટ ઇનપુટ્સનો ઉપયોગ કરીને ઓપરેશન મેઘ ચક્ર નામની કવાયત શરૂ કરી છે અને ઓપરેશન મેઘચક્ર ભારતમાં વિવિધ કાયદાના અમલીકરણ એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરશે વૈશ્વિક સ્તરે સંબંધિત કાયદાનું અમલીકરણ એજન્સીઓ સાથે જોડાવાનું અને આ મુદ્દા પર ઇન્ટરપોલ ચેનલો દ્વારા નજીકથી સંકલન કરવાનો પ્રયાસ કરશે ઇન્ટરપોલની વાત કરીએ ઇન્ટરપોલ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન કહી એને પકડવા માટેનું ક્રિમિનલને પકડવા માટેનું ફ્રાન્સના લિયોનમાં એનું હેડક્વાર્ટર આવેલું છે એને અહમદ નાસિર અલ રઈશીના શું છે ચીફ છે એ જ પ્રમાણે સીબીઆઈની વાત કરીએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઓગણીસો ત્રેસઠમાં પહેલી એપ્રિલ એની સ્થાપના થઈને મેં તમને ઘણી વખત ભણાવ્યું છે સમજાવ્યું છે કે એના ચીફનું નામ તમારે જણાવવાનું છે હવે કમેન્ટ બોક્સમાં લખીને ડાઇવિંગ સપોર્ટ વેસલ્સ નિષ્ટાર અને નિપુણ તાજેતરમાં ભારતીય નૌકાદળ દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે બે ડાઇવિંગ સપોર્ટ વેસલ્સ એટલે કે જહાજ જેનું નામ નિષ્ઠાર અને નિપુણ છે એને લોન્ચ કરવામાં આવ્યા અને આ બંનેને હિન્દુસ્તાન સિપયાર્ડ લિમિટેડ જે વિશાખાપટ્ટનમ આવેલું છે ને ત્યાં સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે ભારતમાં વિકસિત તેમના પ્રકારના પ્રથમ જહાજો છે આ જહાજો એકસો અગિયાર પોઈન્ટ ચાર મીટર લાંબા બાવીસ મીટર પહોળા અને નવ હજાર ત્રણસો પચાસ ટનનું વિસ્થાપન ધરાવે છે લોકાર્પણ સમારોહના મુખ્ય અતિથિ એડમિરલ આર હરિકુમાર હતા આપણા નૌકાદળના જે વડા છે ને અને તમને પૂછે નૌકાદળના વાઇસ ચીફ કોણ છે ઉપાધ્યક્ષ કોણ છે તો શું આવશે સત્ય સેન ગોરમાડે આ જહાજો ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ કામગીરી અને સબમરીન બચાવ કામગીરી માટે તૈનાત કરી શકાય છે આ ઉપરાંત યાદ રાખજો આપણે બન્યા હતા ને છેલ્લે વિક્રાંત આઈ વિક્રાંત ભારતનું એરક્રાફ્ટ કેરિયર છે એ પણ યાદ રાખજો ઓકે અને એને કેરળમાં કોચિન બિલ્ડિંગ સીપીયાર્ડ છે એના દ્વારા બનાવવામાં આવ્યું છે પરીક્ષામાં પૂછાઈ ગયું છે આગળ વધીએ આપણે તો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના બાર પાર્ટ અવેલેબલ છે તમારે જોવાના બાકીઓ જે પણ પાર્ટ જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો અત્યારે જ કરજો ભૂલ્યા વગર લાઈક કરી દેજો એક લાઇક તમારું ખૂટે છે તાજેતરમાં કોના દ્વારા ભારત વિદ્યા નામનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણા જે નાણાં મંત્રી છે કેન્દ્રીય નિર્મલા સીતારમણ એમના દ્વારા ગુજરાતના નાણાં મંત્રી પૂછે તો એ કોણ આવે કનુ દેસાઈ અને ધર્મેન્દ્ર પ્રધાન છે એ આપણા શું છે એ આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ચલો તમારા માટે એક પ્રશ્ન કે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સો દિવસનું એક અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું હતું એ અભિયાનનું નામ શું છે આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત વિદ્યાને લોન્ચ કરવામાં આવ્યું છે જે ઓરિયન્ટ અને સાઉથ એશિયન સ્ટડીઝ માટેનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે ભારત વિદ્યાને ભંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે બોરી એના દ્વારા અને વિકસાવવામાં આવ્યું છે અને ભારત વિદ્યા એના પ્રકારનું પ્રથમ ઓનલાઈન પ્લેટફોર્મ છે જેમાં કલા સ્થાપત્ય ફિલોસોફી ભાષા વિજ્ઞાન વગેરે ઇન્ડોલોજીના વિવિધ પાસાઓને આવરી લેતા મફત અને પેડ અભ્યાસક્રમો આવશે મફતમાં પણ મળશે અમુક અમુક પેડ પણ હશે અને ભારત વિદ્યામાં શરૂઆતમાં છ અભ્યાસક્રમો હશે જેમાં વેદ વિદ્યા ભારતીય દર્શનશાસ્ત્ર સંસ્કૃત અધ્યયન મહાભારતના અઢાર પર્વ પુરાતત્વશાસ્ત્રના ફંડામેન્ટલ્સ અને કાલિદાસ અને ભાષાનો સમાવેશ થાય છે તો એ પણ યાદ રાખજો ઝુલણ ગોસ્વામી આપણા ભારતના એક ટોપ બોલર કહી શકીએ આપણા મહિલા ક્રિકેટમાં મહિલા ક્રિકેટર છે તો એમાં લોર્ડ્સમાં રમાઈ હતી છેલ્લી ઓડિયાએ એમાં ઇંગ્લેન્ડ સામે પોતાની છેલ્લી મેચ રમી અને હવે એમને સંન્યાસ લઈ લીધો છે શું કર્યું સંન્યાસ લઈ લીધો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે મિતાલી રાજે પણ સંન્યાસ લઈ લીધો ઓગણચાલીસ વર્ષની એજ હતી ત્રેવીસ વર્ષ સુધી એમણે રમ્યા અને આમણે પણ લીધો છે મહિલા ઓડિયા ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ આપણે લીધેલા છે બરાબર ઝુલન ગોસ્વામી પશ્ચિમ બંગાળના ઓગણચાલીસ વર્ષના ફાસ્ટ બોલર છે બે હજાર બેમાં ડેબ્યુ કર્યું ભારતમાં તે બાર ટેસ્ટ અડસઠ ટી ટ્વેન્ટી અને બસો ત્રણ ઓડીઆઈ રમ્યા ટોટલ બસો ત્યાંસી મેચમાં ત્રણસો ત્રેપન વિકેટ લીધેલી છે અને આઈ બે હજાર સાતની વાત કરીએ ને તો આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો બે હજાર ને એકવીસમાં આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ છે એ સ્મૃતિ મંધાનાએ જીત્યો હતો કોણે સ્મૃતિ મંધાના તેમણે બે હજાર દસમાં અર્જુન પુરસ્કાર અને બે હજાર બારમાં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો એમણે સંન્યાસ લીધો છે તમને યાદ આવે છે કે રિસન્ટલી એટલે રિસન્ટલી એટલે આ જ વર્ષે બે હજાર બાવીસમાં ન્યૂઝીલેન્ડની અંદર મહિલા વર્લ્ડ કપનું આયોજન થયું અને એ મહિલા વર્લ્ડ કપ જીતી ગયું કોણ ઓસ્ટ્રેલિયા કોને હરાવીને ઇંગ્લેન્ડને હરાવીને બીજી વસ્તુ ભારતમાં બે હજાર પચીસમાં મહિલા વર્લ્ડ કપને આયોજન થવાનું છે આ વસ્તુ પણ યાદ રાખજો ખાસ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે તો ઇન્સ્યુલિન કરે કોણ કરે ઇન્સ્યુલિન સેકન્ડ પ્રશ્ન ન્યુમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે તો ફેફસા ફેફસામાં પાણી ભરાઈ જાયું કહે છે ને ત્રીજો પ્રશ્ન લંબાઈના માપના એકમો નીચેનું કોણ અસંગત છે તો લિટર તો સમા આવે પ્રવાહી માટે આવે ને મીટર ફૂટ માઇલ કિલોમીટર બધું સમા આવે લંબાઈમાં ચોથો પ્રશ્ન પ્લેગનો રોગ શાથી ફેલાય છે તો ચાંચડથી ફેલાય શાનાથી ચાંચડથી પાંચમો પ્રશ્ન છે સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો તો નજીકનો ગ્રહ કયો છે બુધ છે બુધ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભારતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલ છે અંજલી મેઢ પ્રશ્ન ભૂંગળીઓ અને પેટી માસ્તર શબ્દો નીચેના પૈકી કોના સાથે સંકળાયેલ છે તો ગુજરાતનું જે લોકનાટ્ય છે ને એના સાથે ત્રીજો કયા પ્રકારના ગીતોને રાજિયા કહેવામાં આવે છે તો કલ્પાંત ગીતો કલ્પાંત ગીતોને ચોથું ગુજરાત ફિલ્મને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલ થયો ગુજરાતની અંદર ગુજરાતી ફિલ્મો આવશે શું આવશે ગુજરાતી ફિલ્મો તો નાઇન્ટી સેવન્ટીમાં અખંડ સૌભાગ્યવતી પ્રથમ ફિલ્મ જેને કરમુક્ત ઘોષિત કરી હતી પાંચમો પ્રશ્ન પરિત્રાણ અંતિમ અધ્યાય ગૃહારણ્યમ વગેરે કોના ઉત્તમ નાટકો છે તો મનુભાઈ પંચોડી દર્શક ઝેર તો પીધા છે જાણી જાણી જેમણે એની રચના કરી છે ને એ જ દર્શક હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ કે ગુજરાતના કયા શહેરમાંથી છોડ આધારિત માંસ ઉત્પાદનનો પ્રથમ જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો છે તો જવાબ રહેશે નડિયાદમાંથી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ માયા નામનું વિશ્વનું પ્રથમ ક્લોન કરેલ આર્ટિક આર્કટિક વરુ બનાવ્યું છે તો આવશે ચાઈના એ કોને બનાવ્યું છે ચાઇનાએ હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી છે એમનું નામ શું છે તો પી ભારતી આવશે સેકન્ડ પ્રશ્ન કે પ્રથમ હડકવા ફ્રી રાજ્ય આપણા ભારતનું છે એનું નામ શું છે ગોવા રેબીઝ ફ્રી સ્ટેટ ત્રીજો પ્રશ્ન ગુજરાતના સંસ્કૃત સાંસ્કૃતિક મંત્રી અથવા સંસ્કૃતિ મંત્રી કોણ છે તો હર્ષ સંઘવી છે રાજ્ય કક્ષાના અને તેમને વધારાનો ચાર તેમને ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ધરાવે છે ચોથો પ્રશ્ન સીબીઆઈ છે એના અધ્યક્ષનું નામ શું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન શો શું આવશે સુબોધ જયસ્વાલ અને પાંચમો પ્રશ્ન કે પઢે ભારત જો ધર્મેન્દ્ર પ્રધાને અભિયાન શરૂ કર્યું હતું પઢે ભારત નામનું આ અભિયાન પહેલી જાન્યુઆરી બે હજાર બાવીસથી શરૂ કરીને દસ એપ્રિલ બે હજાર બાવીસ સુધી સો દિવસ માટેનું અભિયાન હતું બાળકો હોય ને બાળ થી લઈને આઠમા ધોરણના એ લોકો ભણવામાં રુચિ દાખવે ભણવામાં એ લોકો ઇન્ટરેસ્ટ લે એના માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું એમાં એમના માતા પિતા હોય ભાઈઓ બહેનો હોય મોટા એલ્ડર બ્રધર્સ અને સ્કૂલ ટીચરો બધાની મદદ લઈ શકે એવું આ અભિયાન હતું પઢે ભારત આ યાદ રાખજો એવું એક વાંચે ગુજરાત પણ અભિયાન હતું બે હજાર દસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું એના પ્રણેતા હતા માધેવભાઈ દેસાઈ જેમનું ગયા વર્ષે નિધન થયું એ પણ યાદ રાખજો બે હજાર દસમાં શરૂ થઈ હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ને ત્યારે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા બે હજાર બાવીસના દ્વિતીય ચરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃત કલા મહોત્સવનો શુભારંભ કરાવ્યો જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી જશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા એક જ લાઇક કરવાનું છે એમાં કોઈ ચાર્જ નથી લાગતો ફ્રીમાં થાય છે આપણી ચેનલ છે બંને રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને ખાસ પ્રેશ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત